नमस्कार दोस्तों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल मा। आज आपणे धोरण 7ना गणित विषयना प्रकरण नंबर 1 पूर्णांक संख्याओ ना स्वाध्याय 1.3 ना दाखला नंबर 8 नु संपूर्ण सॉल्यूशन आ वीडियो मा जोईशुं। हवे अहीं आपणने एक रकम आपेली छे के एक सीमेंट कंपनी ने सफेद सीमेंटनी एक गुण वेचता 8 रुपया नफो मळे छे अने एक गुण राखोड़ी सीमेंटनी वेचता 5 रुपयानी खोट थाय छे। હવે સફેદ સિમેન્ટની ગુણ વેચતા મળતો નફો બરાબર 8 રૂપિયા એવું આપણને રકમની અંદર આપેલું છે અને રાખોડી સિમેન્ટની ગુણ વેચે તો એને ખોટ જાય છે અને એ ખોટ 5 રૂપિયાની જાય છે। તો અહીં આપણને પહેલો સવાલ એવો પૂછ્યો છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે તો કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે। ચાલો સર્વપ્રથમ તો આપણે શોધીએ કે સફેદ સિમેન્ટની ગુણમાં એને કેટલા રૂપિયાનો નફો થયો। તો સફેદ સિમેન્ટની ગુણમાં નફો બરાબર, જો એને 3000 ગુણ વેચી હતી તો 3000 અને એક ગુણની અંદર 8 રૂપિયાનો નફો હતો એટલે 3000 ગુણ્યા 8, તો અહીંયા જવાબ આવશે 24000 રૂપિયા। એટલે કે સફેદ સિમેન્ટની ગુણમાં તેને કુલ 24000 રૂપિયાનો નફો થયો। હવે રાખોડી સિમેન્ટની તે કુલ 5000 ગુણ વેચે છે અને એક ગુણની અંદર તેને 5 રૂપિયાની ખોટ જાય છે। તો રાખોડી સિમેન્ટની ગુણમાં થતી ખોટ શોધવી હોય તો 5000 ગુણ્યા 5 કરવા પડશે એટલે જવાબ આવશે 5000 ગુણ્યા 5 એટલે કે 25000 રૂપિયા। તો રાખોડી સિમેન્ટની ગુણમાં થતી ખોટ બરાબર 5000 ગુણ્યા 5 એટલે કે આપણો જવાબ થઈ જશે 25000 રૂપિયા। હવે કંપનીને કુલ કેટલો નફો કે ખોટ ગઈ એ શોધવું હોય તો જે રાખોડી સિમેન્ટની ગુણમાં જે ખોટ ગઈ ને 25000, એમાંથી આ જે 24000 છે નફો એ આપણે અહીંયા બાદ કરવો પડશે। તો ખોટ બરાબર 25000 માઇનસ 24000 એટલે કે આ ખોટ જે છે એમાંથી આપણે નફો બાદ કરી દઈએ તો 25000માંથી 24000 બાદ કરીએ તો આપણને જવાબ મળશે અહીં 1000 રૂપિયા। તો આપણે એવું કહી શકીએ કે કંપનીને કુલ 1000 રૂપિયા જેટલી ખોટ ગઈ હશે। મિત્રો, ફરી મળીશું આપણે દાખલા નંબર 2 સાથે। હવે જો અહીં આપણને આપેલું છે કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય, એટલે કે એનો પેટા પ્રશ્ન બી છે। હવે અહીંયા રાખોડી સિમેન્ટની 6400 ગુણ જો વેચાઈ ગઈ હોય એનો મતલબ એવો કે અહીંયા આપણને ખોટ ગઈ હશે, તો હવે આપણે કેટલી સફેદ સિમેન્ટની ગુણ વેચવી જોઈએ કે જેથી કરીને આપણને નફો કે ખોટ કંઈ ન જાય। તો રાખોડી સિમેન્ટની ગુણમાં જે ખોટ ગઈ છે ને સર્વપ્રથમ એ આપણે શોધી લઈએ। તો જો 6400 રૂપિયા જે છે, સોરી 6400 ગુણ વેચાઈ હતી અને એને ગુણ્યા આપણે 5 કરવા પડશે કારણ કે 5 રૂપિયાની ખોટ જતી હતી એક ગુણે, તો 6400 ગુણ વેચાય ત્યારે કુલ 32000 રૂપિયાની એને ખોટ ગઈ હોય। હવે આ 32000 રૂપિયા જો આપણે પાછા કવર કરવા હોય નફાની અંદર તો શું કરવું પડશે, તો કે આપણે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચવી જોઈશે એ આપણે શોધવું પડે। તો સફેદ સિમેન્ટની વેચવાની ગુણ માટે આપણે 32000 ભાંગ્યા 8 કરીશું। શા માટે, કારણ કે સફેદ સિમેન્ટ માટે એક સિમેન્ટની કોથળી વેચાય ને તો 8 રૂપિયાનો નફો થાય છે આપણને। તો 32000 ભાંગ્યા 8 કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલી સિમેન્ટની કોથળીઓ વેચવી જોઈએ। ચાલો, હવે અહીંયા છેદ ઉડાડવાના છે તો 4000 ગુણ્યા 8 એટલે 32000 થશે, તો 8 ઉડી જશે તો આપણો જવાબ આવશે 4000। એટલે કે જો 4000 ગુણ સફેદ સિમેન્ટની વેચી દેવામાં આવે ને તો આપણને 32000 રૂપિયાનો નફો થાય અને તો સામે ખોટ પણ 32000ની હતી, એટલે કે નફો કે ખોટ કંઈ પણ આપણને ન થાય। દોસ્તો, ફરી મળીશું આપણે દાખલા નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે।